हेलो विद्यार्थी मित्रों, आजना तीजा पीरियड में सब प्रथम तो बीजा पीरियड में तमने आपेलू होमवर्क चेक कराईशू। तो होमवर्क माटे तमे तैयार थई जाओ। स्वापोथी पाना नंबर 7, 8, 9 प्रश्न 4-9 आप्यो हतो, एना जवाब तमे तमारी स्वापोथी में जोई लेशो। चलो स्वापोथी पाना नंबर 7, प्रश्न नंबर 4, नीचेना विधानो खरा छे के खोटा ते लखो। नंबर 1, ऋण 1/2 विरोधी व्यस्त संख्या 2 छे, जे विधान खरु छे। बीजू 0.25 ने पी क्यू स्वरूप में पी ना छेद में 10 लखाय, विधान खोटू। नंबर 3, 5.3/4 नी व्यस्त संख्या ऋण 5.3/4 छे, विधान खोटू। नंबर 4, ऋण 2.1/2 करता ऋण 3.1/2 ए मोटी संख्या छे, विधान खोटू। नंबर 5, 3.2/7.3 छे, विधान खरु। नंबर 6, 4/9×4/9=1, विधान खोटू। नंबर 7, 5/11×5/11=1, विधान खोटू। नंबर 8, 6.1/2 ए 5 અને 6 વચ્ચે આવેલી સંખ્યા છે, વિધાન ખોટું। નંબર 9, ધન સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ છે, વિધાન ખરું। નંબર 10, 2.3/4×3.2/7 5.1/2×0=0 મળે છે, વિધાન ખરું। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5। ચાલો પ્રશ્ન નંબર 5 માં ગુણધર્મોનો જે ઉપયોગ કર્યો છે એ બતાવ્યું છે। પ્રશ્ન નંબર 5, નંબર 1, 2/3 અને 3/2 સમય સંખ્યાઓ છે માટે 2/3×3/2 એ પણ સમય સંખ્યા જ હોય, એટલે કે અહીંયા સમૃદ્ધતાનો ગુણધર્મ બતાવે છે। નંબર 2, 3/5×0=3/5 એ સરવાળામાં તટસ્થ ઘટક છે, શૂન્યનું અસ્તિત્વ છે એ આપણને બતાવે છે। નંબર 3, 2/7×4/9 એક જૂથ બનાવ્યું છે, વચ્ચે વત્તાનું નિશાન અને 12/8/11 બીજી વખત જૂથ ફેરવી નાખ્યો, 4/9×8/11 કૌંસ પૂર્ણ વત્તા -2/7, એટલે અહીં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ આપણને બતાવ્યો છે। નંબર 4, 7/13×7/13=0, એટલે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ, 2 વિરોધી સંખ્યા કહેવાય જેનો સરવાળો 0 આવે। નંબર 5, 4/7×17×4/17=4/7×17 ક્રમ ફેરવી નાખ્યા, અહીં પહેલો તો એ બીજો જ્ઞાન બીજો તો એ પહેલા આવેલે, સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું આપણને બતાવ્યું છે। ચલો પ્રશ્ન નંબર 6, નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો। નંબર 1, 5/12×3/11 એ સમય સંખ્યાઓ છે માટે 5/12×3/11 એ સમય સંખ્યા જ હોય તો એ સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય। નંબર 2, 2/9×9/2 વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જવાબ 1, એટલે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ આપણને કીધું છે। નંબર 3, 5/4/7=4/7×1/5 અહીં સંખ્યા ફેરવી નાખી ગુણાકારમાં, એટલે ગુણાકારમાં ક્રમ ફરી ગયો, એટલે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ। નંબર 4, 3/7×1/3/7 તો ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ બતાવ્યું છે। નંબર 5, 1/2×2×3/5 એક જૂથ, 5/6×9=1/2 હવે જૂથ બન્યું છે, 3/4×5/9 એટલે ગુણાકાર માટે જૂથના ગુણધર્મ। નંબર 6, 3/5×1 જૂથ બન્યું છે, 1/3×3/5×1/5×3/4 તો ગુણાકારનું સરવાળામાં વિભાજન,
હવે સાતમો સાચા જોડકા જોડો વિભાગ એ ને વિભાગ બી સાથે જોડશું. નંબર એક, ત્રણ ના છેદમાં બે ની વેશ સંખ્યા બે ના છેદમાં ત્રણ. ત્રણ ના છેદમાં બે ની વિરોધી સંખ્યા તો ઋણ ત્રણ ના છેદમાં બે. બે ના છેદમાં ત્રણ ની વ્યસ્ત સંખ્યા એટલે ત્રણ ના છેદમાં બે, અને બે ના છેદમાં ત્રણ ની વિરોધી સંખ્યા એટલે ઋણ બે ના છેદમાં ત્રણ. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર આઠ. નીચેની સમય સંખ્યાઓની વિરોધી સમય સંખ્યા લખો. વિરોધી એટલે માત્ર નિશાન ફરશે. ઓછા પંદર હોય એટલે પંદર બનશે. ઓછા પાંચ ના છેદમાં તેર હોય તો પાંચ ના છેદમાં તેર. ચાર ના છેદમાં અગિયાર હશે તો ઓછા ચાર ના છેદમાં અગિયાર. ઓછા છ હશે તો છ. બે પૂર્ણાંક એક ના છેદમાં છ તો ઓછા બે પૂર્ણાંક એક ના છેદમાં છ. ઓછા ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં નવ તો ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં નવ. ઓછા એક તો એક. ઓછા બે ના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ ના છેદમાં સાત, એટલે પાંચ દૂ દસ, પણ ઋણ છે એટલે ધન બનશે, અને સાત તરી એકવીસ એટલે દસ ના છેદમાં એકવીસ. એક ના છેદમાં બે તો ઓછા એક ના છેદમાં બે. હવે પ્રશ્ન નંબર નવ. નીચેની સમય સંખ્યાઓની વ્યસ્ત સમય સંખ્યા લખવાની છે. વ્યસ્ત એટલે અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં આવશે, નિશાન ફરશે નહીં. ઓછા બાર છે એટલે એકના છેદમાં બાર, પણ ઓછાનું ચિહ્ન આવશે એટલે ઓછા એકના છેદમાં બાર. ઓછા ત્રણના છેદમાં આઠ છે એટલે આઠ ઉપર જશે અને ત્રણ નીચે આવશે, ઓછાનું નિશાન રહેશે એટલે ઓછા આઠના છેદમાં ત્રણ. પાંચના છેદમાં નવ, નવના છેદમાં પાંચ. દસ તો એકના છેદમાં દસ. ત્રણ પૂર્ણાંક બેના છેદમાં સાત એટલે અહીં સાત તારી એકવીસ, ને બે ત્રેવીસના છેદમાં સાત હોય તો હવે ત્રેવીસ આપણો નીચે આવે અને સાત ઉપર જશે એટલે સાતના છેદમાં ત્રેવીસ. ઓછા બે પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ તો ઓછા પાંચના છેદમાં તેર. આવી રીતે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. બેના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં પાંચ બરાબર પંદરના છેદમાં ચૌદ, એટલે એને મિશ્રમાં ફેરવતા એક પૂર્ણાંક એકના છેદમાં ચૌદ. પાંચના છેદમાં નવ ગુણ્યા બેના છેદમાં સાત, એને ગુણાકાર કરતાં ત્રેસઠના છેદમાં દસ બનશે એટલે છ પૂર્ણાંક ત્રણના છેદમાં દસ, અને એકના છેદમાં બે એટલે બેના છેદમાં એક. બસ આજે અહીં પૂર્ણ.